तो वडोदरा में जन्म मरण दाखला मेळववा लोकोनी लाइन लागी छे। केवड़ाबाग स्थित जन्म मरणनी कचेरी पर लोकोनी लाइन, कचेरी पर रोजना 1500 जेटला मरणना दाखला आपवामां आवे छे। कलाकों सुधी लाइन में उभा रही लोको दाखला कढ़ावी रह्या छे। मोटा भागना कोरोना थी मृत्यु पामनारा स्वजनना मरणना दाखला लेवा माटे आव्या छे। अरजदारोने ऑनलाइन मरणना दाखला नथी मळी रह्या। कोविडनी महामारीमां स्वजनोनी सारवार माटे लाइनमां लागेला नागरिको हवे मृतक स्वजनोना मरणना दाखला लेवा माटे पण लाइनमां उभा रही रह्या छे। स्मार्ट सिटीनी वातो थई रही छे, लोकोने ऑनलाइन अरजी करी अने घरे दाखलो आपवामां आवशे एवी जाहेरातो पण करवामां आवी, તેમ છતાં વાસ્તવિકતા એ છે કે લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે। તમે કરો લોકો એરિયા વાઇઝ પૂછો 1500 જેટલા મરણના દાખલા છે અહીંથી નીકળી રહ્યા છે અને એના કારણે લોકો ભાલે હારાજ દાખલ આપવામાં આવે છે એવી સંક્રમણ છે એવી સ્થિતિમાં લોકોની અહીંયા ભીડ પણ થઈ રહી છે। શું કહો છો, કેટલા દિવસથી દાખલો લેવા આવો છો, શું સ્થિતિ? મારા ફાધરનો જે દાખલો મળી ગયેલો છે હવે એમની ટુ કોપી માટે મારે અહીંયા ઉભું રહેવું પડે છે। હવે તમે એરિયા વાઇઝ વેચ્યું છે બરાબર, તો એનો મિનિંગ શું? એરિયા વાઇઝ આપણે બી પૈસા આપી શકે, અહીં બી પૈસા આપી શકે, તો એ લોકો પૈસા નથી લેતા, અહીંયા આ લોકો લાઈનમાં બધાને ભેગા કરે છે। મેસેજ બી કર્યા છે ઓનલાઈન માટે અને તમારી ઘરે દાખલો બી આવી ગયો, આપો છો માંગો છો, તો એનો મિનિંગ શું સાહેબ? સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, જે રીતે ઝોન વાઇઝ દાખલા આપવામાં આવે છે એવી લોકોને ઝોન વાઇઝ જ ફી લેવામાં આવે એવી પણ માંગ કરી રહ્યા છે લોકો। ક્યારથી લાઈનમાં ઉભા છો? કોરોનાનું સંક્રમણ સર્ટી લેવા માટે લાઈનમાં ઉભું રહ્યું? હા, અમે 1.5 કલાકથી અહીંયા ઉભો છું, મારી મમ્મીએ 1.5 મહિનાથી દાખલો નથી આવ્યો, હું ગોરવા અર્બન સેન્ટરમાં ગયો હતો ત્યાંથી મને ગોત્રી મોકલ્યો, તો ગોત્રીવાળા એવું કહે છે કે તમને મેં મેસેજ બી કર્યા છે ઓનલાઈન માટે અને તમારી ઘરે દાખલો બી આવી ગયો, દાખલો બી ઘરે નથી આવ્યો, તો પાછા અમે કોડ આપ્યો છે, તો બારકોડનો મતલબ શું છે? હા, કેવડાબાગ જાઓ ત્યાંથી તમને દાખલો મળશે, હવે આ 1.5 કલાકથી હું લાઈનમાં ઉભો છું। લોકો એક ઓફિસથી બીજી ઓફિસ ધક્કા ખાઈ રહ્યા છે, મરણના દાખલા કોવિડમાં જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમના દાખલા કેવી રીતે લેવા એક સવાલ છે, લાંબી કતારો આ ઓફિસ લાગી રહી છે, કોવિડનું સંક્રમણ છે, લોકોએ ભેગું ન થવું એવું સરકારનો આગ્રહ, શું પ્રોબ્લેમ છે? અને અહીંયા બારકોડ ચલાવતા નથી, ઘર ડેથ સર્ટિફિકેટ મળ્યું છે બરાબર છે, આ બારકોડ આપ્યો છે, તો બારકોડનો મતલબ શું છે? તમારી ઓળખ પોતાની છે તો પછી ગવર્નમેન્ટની અંદર અમારી પાસેથી ગવર્નમેન્ટ પાસેથી જ સર્ટી લેવાનું, તો આ બારકોડ હું કામ છાપ્યું છે, બારકોડ કામ નથી કરતો, મને કહો અમે એમને એક્સ્ટ્રા જો મરણની નકલો એક્સ્ટ્રા 15 કેમ લેવા આવ્યો છો, કેમ લેવા આવ્યો છો? બારકોડ ચલાવતા નથી ઘર, બાર આપવામાં આવે છે પરંતુ આ બારકોડ ઉપર અન્ય કોપી નથી નીકળતી એવો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે અને લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે મરણનો દાખલો ખૂબ જ અગત્યનો છે લોકો માટે, લોકો છે દાખલા લેવા માટે અત્યારે ધક્કા ખાઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।